કેતી થી કાય મળી સાગર હું આવી ગઈ લે આવી ગઈ તું પણ આજ છે ને તે બહુ ટાઈમ લઈ ગયો એમાં એવું છે ને કે ટ્રાફિક માં ફસાઈ ગઈ હતી આ સિગ્નલો ના હિસાબે હા એ વાત હાસી હો તારી આમી પાસે તારી પાસે ગાડી કેવડી મોટી છે આમ ઘડીક વાર માં થોડી ટ્રાફિક માંથી બારી નીકળે એટલે જ ને પણ એ બધું છોડ તમે શું એકલા એકલા બકબક કરતા હતા હું તો એમ એમ વિચારતો હતો કે હા એ તો હસી કેમ ની આવી હોય મને કહેતી હતી કે હું આ ટાઈમ ઉપર તને મળવા આવી તોય મારી બેટી આવી ની એક વાત પૂછું તમને હા કપડાં તમને બહુ મસ્ત લાગે છે નહીં હારા લાગે છે ને હવે પસંદગી કોની તારી તો પછી હારા તો લાગે છે ને જો આ બટન મારે ઘડીએ ખુલી છે મારે બેટું પણ એ ના દ્યો તો ચાલે હવે નો દેવાનું હોય ના જુઓ આવા ને આવા કપડાં પહેરતા રહ્યો ને તો તમારો લુક બહુ મસ્ત આવે હા તમે તો પહેલા પહેરતા કેવા મેળ વગરના કપડાં પહેરતા સાવ અરે હવે અમે રહ્યા ગરીબ માણા હા જે જેટલાનું અમારી ખેબડ હોય એવું લઈએ અને એવું પહેરીએ ના ના હું એમ નોતી કેતી હા છે ને આપણે બંને વાતો કરતા હોય ને ત્યારે ગરીબી અમીરીની વાત વચમાં નહીં લાવવાની મેં તમને હજાર વાર ના પાડી છે તો પણ તમે એક ને એક વસ્તુ કહો છો અરે એવું નથી એવું જ છે પણ આમ થાય તો ખરું ને હા શું કહું ને તો ઘણી વાર તો મને વિચાર આવે છે શું વિચાર આવે છે તમને કે તારી જેવી છોકરી જેને પૈસા ટકે કઈ કઈ કમી નથી હા દેખાવમાં રૂપાળી છો તને તો ગમે હારો છોકરો મળી જાય તો પછી તે મને હું કામ પસંદ કર્યો જો મેં તમને લવ કર્યો છે મતલબ કે પ્રેમ કર્યો છે અને પ્રેમ જોઈ જાણીને નથી થતો કે આ અમીર છે કે ગરીબ છે થઈ જાય છે અને રહી વાત આ પૈસાની તો જીવનમાં બધું પૈસા જ ના હોય સંબંધો પણ કઈક હોય એ વાત તારી હાસી છે પણ જો હે તું સમજે છે હું સમજુ છું પણ આ બહારના લોકોને તો એવું જ લાગશે ને કે આ રૂપાળી ને પૈસા વાળી છોકરી જોઈ ગયો ને તેને એને છે ને આ પોતાના જાળમાં ફસાવી લીધી બહારના લોકોને આપણે સમજાવીશું ને આપણે લડીશું જો બહારના લોકો ગમે તે કે પણ હું મેરેજ તો તમારી સાથે જ કરીશ અને તમારી ના થાય ને તો કોઈ ની નહીં થાવ મરી જઈશ અરે હેતલા હું બોલસ તું સાચું જ બોલું છું બોલવાનું કઈ ભાન ન થોતો ને આ થોડું ઘણું તો બોલવાનું ભાન રાખવું જોઈએ ને તારે હા મનમાં આવે એમ બોલી નાખે તને ખબર છે જેટલો તું મને પ્રેમ કરે છે ને એના કરતા કેટલો વધારે હું તને પ્રેમ કરું છું તમારા કરતા પણ ડબલ હું તમને પ્રેમ કરું છું પણ હેતલ હું એક વાત પૂછું તને બોલો ને તું જિંદગી ભર મને આમ જ પ્રેમ કરતી રહી હા કોઈ દી મને છોડીને તો નહીં જાને ક્યારેય નહીં જાઉં તમારી પર ગમે તેવું સુખ દુઃખ હશે ને તો તમારો સાથ આપીશ હવે કઈ પૂછવું છે તમારે ના ના એમ તો મને તારા પર ભરો હશે હા કે તું છે ને હંમેશા મારી પાસે જ રહી અને આવો ના આવો મને પ્રેમ કરતી રહી હા તો હવે આ ગરીબી અમીરીની વાત પછમાં લાવશો ના ભાઈ ના નહીં લાવું તો સોરી બોલો સોરી મેં તમને શીખવાડ્યું તું ને સોરી બોલતા હા સો રી રમકડા નો ર સી સોસી જવા દો આ તમે છે ને આખા આખી તમારી જિંદગી વહી જશે ને તો એ તમને સોરી બોલતા તો નહીં જ આવડે માફ કરી દે બસ હા વાંધો નહીં તમારી ભાષામાં માફ કરી દીધા બસ હા એમ ભૂલ થઈ ગઈ તો તમે કહેતા હતા ને કે તારી માટે હું મકાઈ લેતો આવીશ ને સિંગ લેતો આવીશ ક્યાં છે અરે જો તો પણ આ હા ભૂંડણાની અને રોઝડાની બફાટે જેટલી છે ને મારા બેટા ખેતરમાં ઘૂસે ને એટલે ખૂંદી જ વળે બધું પણ તું ઉપાધી કરમાં એવું હશે ને તો હું લેતા આવી હા થોડાક દી પછી છે ને મારો ભાઈબંધ આવવાનો છે તો એને ગામડે સારું થાય આ મકાઈ ને સિંગ એને મંગાઈ લઈ સારું કઈ વાંધો નહીં તો હવે આપણે આપણા મેરેજ નો કઈક વિચાર કરીશું ને મેરેજ નો એટલે લગ્ન કરવાનો વિચાર હા લગ્ન કરવાનો વિચાર તો મને ઘણો આવે પણ મને થોડો ડર લાગે છે ડરવાનું નહીં સાગર તમે સાચો પ્રેમ કર્યો છે ને મને ઓલું કહે છે ને કે પ્યાર કિયા તો ડર ના કિયા એ બધી વાત તો હાસી આ બધી ફિલ્મ ની વાતો કહેવાય પણ હકીકતમાં તો છે ને થોડો ડર તો લાગે કારણ કે તું ક્યાં ને હું ક્યાં એટલે એવું હોય ને તો એકવાર તું તાર ઘેર વાત કરી લે જો કે મને નથી લાગતું કે તાર ઘરવાળા મારા જેવા
મારા જેવા ગરીબ અને અભણ છોકરાને અરે લગ્ન કરવાની હા પાછા લાવ્યા ને ગરીબ અમીરી મારે બોલવું જ નથી જાવ તમારી અરે ના બાપા એવી વાત નથી પણ જે હાસુ સહી તો હાસુ જ છે ને ઈ તો કઈ બદલાઈ નથી જવાનું ને કઈ નહીં હું વાત કરી જોઈશ હારું લે તો હવે હું જાઉં હું પણ જાઉં હારું જાની આવજે પાછી મળવા પપ્પા હા બોલને બેટા શું કરો છો બસ તૈયારી કરું છું ઓફિસે જવાની હું જો ને સાગર ને મળવા ગઈ હતી ત્યાંથી આવી મને ખબર છે તું સાગર ને મળે છે અને એની આરે તારે હારું બને છે અને એ ખબર છે કે તમે એકબીજાને લગ્ન કરવા માંગો છો પણ તને એ ખબર હોવી જોઈએ કે તું મારી દીકરી છો તું પાણી માંગને તો હું દૂધ હાજર કરી શકું એમ છું અને ઓલો બિસ્લેરી પાણી હું એ તને સારું પાણી નથી પાઈ શકે એમ એવી એની હેસિયત છે પપ્પા તમે આવી વાતો કરો છો તમને બધી ખબર હોવા છતાં પણ જો મને બધી ખબર છે કે મેં મને મારી દીકરીને બધી ખબર જ હોય ને કે તને કેટલા તારો તો એની જો એનો જેટલો પગાર છે ને એટલો તો તારો એક ડ્રેસ આવે છે એ તો તું વિચાર કર એટલે હું એમ કહું છું કે તું આ એની અરે દોસ્તી રાખી એની વાત અલગ છે ભલે દોસ્તી રખાય મળાય અરે હરવા ફરવા જવાય પણ લગ્નની વાતમાં તારે એટલું બધું આગળ ન વધાય એની અરે એને ના પડી દેવાય તારે શું પપ્પા માની કે તમે જે કહો છો ને મારી ચિંતા કરો છો બટ તમારે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું સાગરને લવ કરું છું અને એમની સાથે મેરેજ કરીને એમની લાઈફ ટાઈમ એમની સાથે રહેવા માંગુ છું સુખ દુઃખમાં પણ સાગરની સાથે રહેવા માંગુ છું ઓલું બધા લોકો કહે છે ને કે અડધો રોટલો ખાઓ પણ શાંતિથી જીવન જીવવું એની જેમ હું પણ સાગર સાથે એ જ સપના જોઉં છું કે હું સાગરની દુલ્હન બનીશ મને કાંઈ વાંધો નથી ભલે તારે સાગર આરે લગ્ન કરવું હોય તો એની આરે લગ્ન કર કારણ કે હું એના આખા ખાનદાનને જાણું છું સાગરને હું સારી રીતે ઓળખું છું એને જાણું છું સાગર ડાયો છોકરો છે સારો છોકરો છે સંસ્કારી છોકરો છે એના મમ્મીને હું સારી રીતે ઓળખું છું એ આખું ઘર ડાયું છે પણ છે તોય ગરીબ છે ને બસ જુઓ પપ્પા મેં લવ કર્યો છે અને લવ અમીરી ગરીબી જોઈને નથી થતો જ્યારે સાગરને પહેલી વાર જોયો હતો ને ત્યારે જે મારા દિલમાં વસી ગયો હતો અરે રહી વાત આ પૈસાની તો લાઈફમાં પૈસા જ બધું નથી હોતા સંબંધો પણ માયને રાખે છે તો પછી તારી ઈચ્છા કારણ કે મેં તો જમાનો જોયેલો છે કે આ જો તું પ્રેમનું નામ જે કહેશો ને એ લગ્ન પહેલાં બધું આવું છોકરો એકબીજા વગર ન રહી શકે છોકરી વગર છોકરો ન રહી શકે છોકરા વગર છોકરી ન રહી શકે બહુ એકબીજાને પ્રેમ કરતા હોય પછી લગ્ન કરે અને એક વર્ષ જવા દે રે અને પછી જ્યારે પૈસાની ખેંચ આવે ને પૈસા ઘરમાં નથી એમ જ્યારે એ શબ્દ છોકરીને કે છોકરાને સાંભળવા મળે ને ત્યારે બંનેની વચ્ચે તકરાર થાય અને એ જ પૈસા એની બેની વચ્ચે ઝઘડો કરાવે અને એ ઝઘડાના કારણે બેને અલગ થવું પડે તમારી બધી વાત સાચી પણ સાગરનો સ્વભાવ છે ને એકદમ નિરાળો છે એકદમ સારો વ્યક્તિ છે કોઈ દિવસે મારી મારી પાસે પૈસા બાબતે કે હું કોઈ દિવસ એની સાથે પૈસા બાબતે ઝઘડો નહીં કરું કેમ કે મને બધી ખબર જ છે કે સાગર પહેલેથી જ ગરીબ છે મેં એવા સપના જોયા હોય ને તો પણ મને ખોટું લાગે કે ચલો ભાઈ હું મેરેજ કરીશ પછી બે વર્ષમાં સાગર બંગલો લેશે સાગર ગાડી લેશે તો પણ એક વસ્તુ અલગ છે કે બે વર્ષમાં સાગર કંઈ નહીં કરી શકે તો પણ મને તો ખબર જ છે કે સાગર ગમે એટલી મહેનત કરશે ને તો પણ આપણી હારમાં તો એક ક્યારેય નહીં આવે તો પણ હું સાગરને પ્રેમ કરું છું ને સાગર સાથે જ લગ્ન કરીશ કંઈ વાંધો નહીં જો તારી એવી ઈચ્છા હોય તારા લગ્ન સાગર હારે કરાવી દઈશ પણ હું તો એમ કહું તું જ એકવાર વિચારી જો કારણ કે પૈસામાં જેટલી તાકાત છે ને એટલી પ્રેમમાં નથી પૈસો હોય ને તો તમે બધું ખરીદી શકો પ્રેમથી છે ને બીજું કાંઈ નથી ખરીદેતું તમારી બધી વાત સાચી પણ અત્યારે તમે કહો છો ને કે પૈસામાં જેટલી તાકાત હોય એટલી પ્રેમમાં નથી પણ પ્રેમ વિશે તમે હજી કંઈ જાણતા જ નથી કાંઈ વાંધો નહીં મારી કરતાં મારી દીકરી પ્રેમ વિશે વધારે મહત્ત્વ આપે છે એ વધારે પ્રેમને જાણે છે તો સારું છે કાંઈ વાંધો નહીં હું તારા અને સાગરના લગ્નની વાત એના મમ્મી સાથે જઈને કરીશ એની મમ્મી પાસે જઈને તમારા બંનેની લગ્નની વાત કરીશ અને જો એ રાજી થઈ જાય જો કે એ રાજી જ છે કારણ કે બધાને ખબર છે એની મમ્મીને ખબર છે કે તમે બે એકબીજા સાથે લગ્ન કરવા માગો છો એટલે પછી મારે જ ખાલી એની સાથે વાત કરવા જવાનું છે કે હું વાત કરી આવીશ બસ એની સાથે સર કંઈ વાંધો નહીં તમે વાત કરવા માટે ક્યારે જવાના આજે જ જવાનો છું એ લોકોને પાછો એવું ફીલ ન કરાવતા
કે લોકો ગરીબ છે ના ના હું એવું ફીલ નહીં કરાવું એમ તો મારી દીકરી છે સમજણે ડાય છે કારણ કે એને વાત કરતા આવડે છે અને બધી પ્રેમની ભાષા સમજાવતા આવડે છે બધી રીતે પરફેક્ટ છે અમારો સાગરિયો એને કઈ ખબર જ નથી પડતી કે સમયસર ઘરે આવી જવાય એની મમ્મી કેટલી ચિંતા કરતી હોય છે પણ એ ડોબાને ક્યાંથી ખબર પડે કોણ જાણે ક્યારે સુધરશે કેટલો મોટો થઈ ગયો છે આ કાલ સવારે ની આઈડિયા આવશે તો આવું જ કરશે ફોન ય નથી કરીને કહેતો કે મમ્મી મને મોડું થશે બધાના છોકરા આવા જ હોય એ આવો આવો છોકરા જ્યારે મોટા થઈ જાય ને પછી ટાઈમે નથી આવતા કોઈના છોકરા નથી આવતા અને ટાઈમે આવે ને એ છોકરા કાંઈ મોટા થાય નહીં કોઈ દી નરેશભાઈ આ તમે આવીને કેમ આવી વાત કરો છો બધું સાંભળતો હતો તમે કીધું આ સાગરીએ મોટો થઈ ગયો અને ટાઈમે આવે નહીં ને તો વળી આજે કઈ બાજુ દિવસ ઈગો કે તમારી પધરામણી અમારા ઘરમાં થઈ હવે જો ને આ તમારો સાગર અને મારી હેતર એ તો તમને ખબર જ છે એકબીજાને પ્રેમ કરે છે નાનપણથી પ્રેમ કરતા આવ્યા છે અને હવે એકબીજાને લગ્ન કરવા માંગે છે તમને ખબર છે મને ખબર છે તો આજ મેં કીધું હતું ને હેતરને સમજા મેં તો જોકે ચોખ્ખી વાત કરી મેં તો આપણી પાસે જેટલા પૈસા છે એટલા એની પાસે નથી તો તું પૈસાને પ્રેમ કરતી હોય તો તું રહેવા દેજે હજી તમે છૂટા થઈ જાઓ સારા મિત્ર બનીને રહી જાઓ પણ એ એકની બે ન થાય કે નહીં લગ્ન કરીશ તો હું સાગર હારે જ કરીશ મારે પૈસો કોઈ મહત્વનો નથી મારે સાગરનો પ્રેમ મહત્વનો છે લ્યો તમારે કેવું જોઈએ ને કે જેવી તું આ ઘરમાં છૂટછાટતી રહી છે મોસો કરી રહી છે જો કદાચ સાસરે જઈને સાગરના ઘરે જઈને કદાચ છૂટછાટ ન મળી મોસો કરવા ન મળ્યું સારા કપડાં લગતા પહેરવા ન મળ્યું તો શું કરીશ મેં બધું એને કીધું મેં એને એમ કીધું કે આ તમે એકબીજાને અત્યારે લગ્ન નથી અને એકબીજાને જે પ્રેમ કરો છો ને એ લગ્ન પછી પ્રેમ નહીં રહે કારણ કે સાગરની આવક ઓછી હોય અને તારા ખર્ચા અત્યારે વધારે છે સાગરનો મહિનાનો પગાર છે એટલે તારો તો એક ડ્રેસ આવે છે તો એ એકની બે ન થાય એટલે ન જ થાય એટલો આમાં એટલો હેતર તમારા સાગરને પ્રેમ કરે છે જો એટલે હવે હું એ જ કહેવા આવ્યો છું તમને કે આપણે આ બેના એકબીજાને લગ્ન કરાવી દેવી તો હું ક્યાં ના પાડું છું અમે તમને ઓળખીએ છીએ તમે અમને ઓળખો છો તો પછી આમાં બીજી કોઈ વાત આવે જ નહીં કદાચ ને તમે કઈક કોઈની પરીક્ષા લેવા માંગતા હોય હા એ તો જો કે તમને ખબર છે મને ખબર છે આમાં આપણે પરીક્ષા જ લેવાની છે પણ શું નરેશભાઈ મને તો જ્યાં સુધી સાગર ના પડશે ને ત્યાં સુધી હું મારું મોઢું તો બંધ જ રાખવાનું છું સાચી વાત મારે કોઈને નથી કરવાની કરવાની પણ નથી થતી જાણીએ છીએ આપણે કે આપણા દીકરાઓનું સુખ શેમાં હોય છે અને શેમાં નહીં પણ માવતર તરીકે આપણી ફરજ હોય છે કે એક વડીલે પોતાના બાળકો માટે શું કરવું અને શું ન કરવું કે ભવિષ્યમાં કંઈ એ લોકોને જીવનમાં તકલીફ ન પડે કારણ કે હું તો જેમ કે એમ કિરાકરું એમ છું મારે તો ઉપરથી ઓર્ડર આવે ને એમ હું કહું અને મને એમ કહેવામાં આવ્યું છે કે તમે હેતર આરે આવી રીતે વાત કરો એટલે હું એવી રીતે વાત કરું છું એવી રીતે જ હોય જો અત્યારથી બાળકોને ટ્રેનિંગ ન આપો કે કયા સમયે કયા સંજોગોમાં આપણે જીવવું જોઈએ તો પછી ભવિષ્યમાં કાંઈ પણ તકલીફ પડી ને તો બહુ અઘરું લાગે છે ખાસ કરી આજે શ્રીમંતાઈમાં જે છોકરા મોટા થયા છે ને એને પછી ગરીબાઈ આવે ને ગરીબાઈ ત્યારે એ લોકો સહન નથી કરી શકતા કારણ કે એને એ વસ્તુ જોઈ જ નથી હવે એ એસીમાં મોટા થયા છે હવે એને પંખા વગર કેમ ચાલે એસી વગર ચાલે હાલો પણ પંખા વગર કેમ ચાલે અને પછી ગરીબીમાં રહેવાનું આવે તો કાંઈ નક્કી નહીં કેવી રીતે રહેવાનું આવે શું ખાવાનું મળે શું પહેરવાનું મળે એને કાંઈ ખબર જ ન હોય એટલે જ આપણે અત્યારે પરીક્ષા લેવી છે જો ને કાંઈ વાંધો નહીં આ ભગવાન જે પણ કરશે ને એ સારું જ કરશે કદાચ ને હેતર ના પાડશે તો પણ એના જીવન માટે સારું છે અને હા પાડશે ને તો પણ એના જીવન માટે સારું છે પણ અત્યારે તો હું જોઉં છું ને અત્યારે તો હેતર પરીક્ષામાંથી પાસ થઈ જાય એવી જ મહેનત કરે છે એ પૂરેપૂરી મને જેવું લાગતું હતું ને એવું જ વર્તન કરે છે જો કાંઈ વાંધો નહીં આ જે વાત ચાલે છે એને ચાલવા દો પણ તમે હા હું જે કહું છું એ જ તમે કહેવા માંગો છો તમે ભૂલમાં આ વાત કોઈને કરતા નહીં
કોઈને નહીં કહું. ખાસ મારી હેતલને તો નથી જ કહેવાની. કોઈને નહીં કહું. તમે એ વાતનો ડર છોડી દેજો કે હું કોઈને વાત કહીશ. આ બસ સારું ત્યારે. હા તમારું કામ ચાલુ રાખો અને હું મારી પરિસ્થિતિને સંભાળતી રહીશ. હારા ભગવાન, તમે ખરો સમય અમને આપી દીધો. આવું તો કઈ હોતું હશે? આ બાપ દીકરીની પરીક્ષા લે, મા દીકરાની. આ સમજ નથી પડતી કેવી રીતના ગૂંચવા. હા હું કરો છું મમ્મી. કઈ નથી કરતી, શું છે તારે? કઈ નહીં, હું તો ક્યાં ગયો તો? હું હા મારે થોડું કામ હતું, બહાર ગયો તો. તે કઈને જવાય ને, ક્યાં ગયો તો? કોક મહેમાન આવે તો ટાટ્યો ઘરમાં નથી રહેતો. લે વળી આપણી ઘેર મહેમાન આવ્યા હતા. હા કોણ મહેમાન આવ્યું હતું વળી? રે આ તારા સસરા થનારા આવેલા હતા. મારા હારા નરેશભાઈ આવ્યા હતા. નરેશભાઈ? આ હા હેતલના પપ્પા. હેતલના પપ્પાનું નામ જ નરેશભાઈ છે. પણ ઈ આ મસાના કાપડા ઘેર કેમ? અચાનક એટલા માટે આવ્યા હતા કે મારા દીકરા સાગરની સાથે એમની દીકરી હેતલનો હાથ માંગવા. મતલબ નરેશભાઈએ હા હામેથી એની દીકરીને હાથ માંગવા હતો આપણી ઘેર આવ્યા હતા? હા. અને તું બહુ ભોળો ન બન, તને ખબર જ છે કે તારા લગ્ન એની સાથે થવાના છે અને એ તને પસંદ છે. હા હવે મમ્મી હું ક્યાં ભોળો બનું છું, મને ખબર જ છે કે મારા લગ્ન હેતલ આરે થવાના છે, એટલે કે હેતલ મને પસંદ છે, હું હેતલને પસંદ છું. હા પણ હા મને થોડીક આ વાતની બીક હતી કે આ હેતલ પૈસાવાળા ઘરની દીકરી, મતલબ પૈસાવાળા બાપની દીકરી, અને એનું ઘર આપણા કરતાં તો સધ્ધર છે, તો પછી હેતલ મને હા પાડશે કે નહીં પાડે? હાલો હેતલ તો હા પાડી દે, કારણ કે એ મને પ્રેમ કરે છે, પણ એના એના પપ્પા હા પાડે કે નહીં એ જોવું પડે ને. પણ આ એની હાથેથી હા નરેશભાઈ આપણા ઘેરે આવ્યા અને મારા હકપણની વાત કરી તો બહુ બહુ મોટી વાત કહેવાય. હા તો કહેવાય ને મોટી વાત, એમાં શું થઈ ગયું? અને આ પણ હવે પરીક્ષા લેવામાં આવે છે તો પરીક્ષા ભલે લઈ લે. સારું મને પરીક્ષા દેવામાં કોઈ વાંધો નથી. તને નહીં તો આ હેતલને. પણ હું શું કહું છું કે કદાચ આ હેતલ નરેશભાઈને કઈ વાંધો નથી કે હેતલના લગ્ન મારી હારે થાય. હા પણ ભવિષ્યમાં એવું બન્યું કે હેતલે ના પાડી દીધી તો? બેટા સાગર, જો હેતલ તારી સાથે લગ્ન કરવાની ના પાડી દે ને તો એના નસીબ એના કિસ્મતમાં જેવું લખાયું હશે એવું થશે. જો એના કિસ્મત સારી લખાઈ હશે તો તારી સાથે લગ્ન થશે, અને જો નહીં સારી લખાઈ હોય તો પછી એને એની કિસ્મત પર છોડી દેવાનું. પછી આપણે શું લેવા દેવા હોય? પણ આપણે પરીક્ષા લેવી જરૂરી છે. હા હા એ વાત તમારી એકદમ સાચી. ઓ મમ્મી આપણે પરીક્ષા તો લેવી જ જોઈએ, કારણ કે આપણું ગરીબ ખોવડું છે. આ કાલ હવારે હા આપણી ઘેર કાલ પૌણી ના આવે ને અવનવી માંગ કરે પછી આપણે શું કરવું? હા લોકો મતલબ કહેવાય ને કે પૈસાવાળા ઘરની દીકરી હોય એટલે એની ઘણી બધી આમ માંગણી હોય તો પછી આપણે પૂરી ન કરીએ કે ને? એ સાચી વાત છે દીકરા, જો અત્યારથી આપણે ચેતતા રહીએ ને તો ભવિષ્યમાં કદાચ કપરો દિવસ આવે તો એને સહન કરવાની શક્તિ હશે કે નહીં એ પારખવું ઘણું જરૂરી છે. હા અને કદાચ ને કોઈ વસ્તુની જીદ કરી અને ન પૂરી થઈ તો? કેમ કે કહેવાય છે કે મનુષ્ય જ્યારથી જન્મે છે અને જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી ઘણી બધી પરીક્ષામાંથી પાસ થવું પડતું હોય છે, અને જે જીવન પરીક્ષા વગરનું હોય એ જીવન નકામું છે. હા 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 શું કહું ને, તો આપણી આ જીવનની રેખા છે ને એ સીધી હોવી ન જોઈએ. એમાં ઘડીક ઉતાર ચડાવ, મતલબ કે ઘડીક ખુશી આવે ઘડીક દુઃખ આવે, આ એનું જ નામ જીવન છે. બાકી હા રોજ ને રોજ ખુશ રહીએ ને એ એક આમ અમુક સમય સુધી સારું લાગે, પછી એમાંય કંટાળો આવે. હા એમ રોજ ને રોજ દુઃખી રહીએ તો એમાંય કંટાળો આવે, એટલે કોક વાર ખુશી તો કોક વાર દુઃખ આ મળતું જ રહેવું છે. હશે હવે સાગરા, સારું હવે સાગર હા બધું ભાષણ મૂકી દે, તું ફ્રેશ થઈ જા ને,
એટલે તારો જમવાનો પીરસી દઉં છું. હારું હારું હાલો તો હું થઈ જાઉં. હા તૈયાર થઈ જાઉં અને પછી જમી લઈએ આપણે. હાલ જમી લેજો. હા આવ બેટા. હા હારું હારું. હેતલ તે મને બોલાવી તો લીધી પણ શોપિંગ કરવા ક્યાં જવું છે આપણે? જુડિયોમાં જવું છે. શું જુડિયોમાં? તું જ્યારે હોય ત્યારે જુડિયોના કપડાં પહેરે છે. જુડિયોના કપડાં મને નથી ગમતા. તો આપણે કંઈક નવું ટ્રાય કરીએ. નવું શું કરીએ? H&M માં જઈએ. હા ત્યાં જઈએ. હું શું કહેતી હતી, પહેલાં તો મારે છે ને આ હેર કંઈક કરાવવા જવા જોઈશે યાર. કેમ, શું વાંધો છે? જો ને યાર કેવા થઈ ગયા છે સાવ. હેતલ આપણે બધું જ કરીએ પણ આપણું મોઢું સારું ના હોય ને તો કંઈ સારું ના લાગે. અને આપણે બંને એવા જ છીએ, કેટલા ખર્ચા કરીએ છીએ પણ સારા લાગતા જ નથી. સેમ ટુ યુ, મારે પણ એ જ ઇશ્યુ છે. હા પહેલાં જીન્સ પહેરતી હતી તો પપ્પાએ કીધું કે બેટા તું કુર્તીમાં બહુ સરસ લાગીશ, તો હવે કુર્તી પહેરવાનું ચાલુ કર્યું. પણ કેટલો અજીબ લાગે છે સમજો ને. કઈ અજીબ નથી લાગતું, એવું જરૂરી થોડી છે કે. અરે બેન. અરે ભાઈ તું આયા? હા મારી ફ્રેન્ડ છે હેતલ. જય શ્રી કૃષ્ણ. હેતલ મારો ભાઈ છે. અમે લોકો શોપિંગ કરવા જવાનો વિચાર કરતા હતા, તારે આવું છે? હા જઈએ. નામ હું કીધું? હેતલ. અને હું નામ મારે તો નામ છે. કેટલા રૂપિયા જોશે ભાઈ? હાલે તું જજે અને આમાંથી ને એક નોટે પાછી નહીં લાવતી. પણ આટલા બધા પૈસા શું કરવા છે? થોડા રાખ ને. લે. ના સાજો બે. અરે પણ હું છું ને મીરા સાથે, મારું કાર્ડ પણ હશે તો. મીરા તારે કેશ પૈસાની શું જરૂર છે? હેતલ અમારો ભાઈ છે ને એને હું બહુ વાલી છું, તને ખબર છે. ક્યારેય પણ મેં કોઈ વસ્તુ માંગી હોય ને તો ના નથી પાડી. અને આજ તો ખબર નહીં આ ડબલ મહેરબાન થઈ ગયો છે. મીના એક મિનિટ પકડ તો. મારી ફ્રેન્ડ મીના છે, હું એને મળીને આવું. હા સર. મીના. મીરા જલ્દી આવજે. બોલો તઈ કેવું ચાલે છે? બસ શાંતિ ચાલે છે. તમારે કેવું ચાલે છે? મારે એકદમ શાંતિ. વાહ. તમારી લાઈફમાં? મારી લાઈફમાં તો હું કહું, તો હજી હું એક વ્યક્તિને શોધી રહ્યો છું. એક વ્યક્તિને શોધી રહ્યા છો? મતલબ આમાં કઈ મને સમજાણો ને આ તમારું, તમારી વાત. અરે ભગવાનને પણ હજી નથી સમજાણી તો તમને તો ક્યાંથી સમજાશે? તો પછી તમે આ વાત મારા મારી પાસે કરી શું કરવા? કે જે વાત ભગવાનને પણ નથી સમજાતી તો હું તો ક્યાંથી સમજી શકીશ? હા એ વાત પણ તમારી સાચી છે. અને હું એમ કહેતો તો ભાઈ તમે આવી ગયો. મીનાએ કંઈ જ નહીં, એ પણ બજારમાં જ જતી હતી. હેતલ હવે તમે બંને વાતો જ કરશો કે આપણે જઈએ? તારો ભાઈ કહેતો હતો કે હું એક વ્યક્તિને શોધી રહ્યો છું, હવે એ વ્યક્તિ કોણ છે ને એમનો જવાબ લેતી હતી. જવાબ નથી લેવો, એ તો કેટલાયને શોધતો હોય છે. લાવ પૈસા, ચાલ ફટાફટ. ચાલો બાય. બાય. ભાઈ કીધું પણ એનો અવાજ પણ મધુર છે અને આ છોકરી પણ બહુ જ સુંદર છે. કંઈ નહીં પણ આ મીરા બધા જ રૂપિયા લઈને વહી ગઈ, પણ કંઈ વાંધો નહીં.